નમસ્કાર દસ મિત્રો, હું છું રાહુલ અને તમે જોઈ રહ્યા છો ઓનલી ઓફિસર. મિત્રો, આજે વાત કરવાની છે 13 ઓગસ્ટનું જેટલું પણ કરંટ અફેર્સ બને છે તેની વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છું. ત્યાં મેક શ્યોર કે વિડીયો તમે લાસ્ટ તક જોતા રહો અને મારા નવા દસ મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરો અને બાજુના ઘંટી બટનને દબાવો જેથી સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયોઝ તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે. અને ગુજરાત સરકારની કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હશો તો આની બહારની જેટલી પણ આ જે તમારે તમને ટીવી સ્ક્રીન ઉપર મિત્રો દેખાઈ રહી છે આમાં તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હશો તો અમારી ચેનલ ઉપર જેટલા પણ કરંટ અફેર્સના વિડીયોઝ છે ત્યાં દરેક એક્ઝામમાં તમારે મદદરૂપ થઈ શકશે. તો આજનો વિડીયો મિત્રો સ્ટાર્ટ કરી વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન આ છે કે તાજેતરમાં તિબલિસ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં કોણે ગોલ્ડ મેડલ જીતેલું છે, ભારતીય ગોલ્ડ મેડલ જીતેલું છે? તો જવાબ છે મિત્રો બજરંગ પુનિયાએ તાજેતરમાં જે તિબલિસ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીતેલું છે આપણા બજરંગ પુનિયાએ. તમે ટીવી સ્ક્રીન ઉપર મિત્રો જોઈ રહ્યા છો આ છે બજરંગ પુનિયાએ તિબલિસ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતેલું છે. કઈ જગ્યાએ આયોજન થયું છે આ ટુર્નામેન્ટનું? તો જોર્જિયામાં આ ટુર્નામેન્ટનું આયોજન થયું છે. અને આ બજરંગ પુનિયા કોણ છે? તો ભારતનો છે આ બજરંગ પુનિયા પહેલવાન. કઈ જગ્યાએથી બિલોંગ કરે છે? તો હરિયાણા રાજ્યથી બિલોંગ કરે છે. અને દુનિયાનો પ્રથમ નંબરનો પહેલવાન છે આ બજરંગ પુનિયા મિત્રો. તો એટલું વસ્તુ મિત્રો તમને આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આ છે, બહુ સિમ્પલ છે, યાદ રાખજો. આવનારી કોમ્પિટિટિવ એક્ઝામમાં જે નરેન્દ્ર મોદીને અત્યાર સુધીમાં જેટલા પણ એવોર્ડ મળ્યા છે આંતરરાષ્ટ્રીય સ્તરે, તો શું છે મિત્રો પ્રશ્ન? તો તાજેતરમાં નરેન્દ્ર મોદીજી કયા દેશની યાત્રા પર જશે? તો જવાબ છે મિત્રો ભૂટાન દેશની યાત્રા પર જવાના છે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. મિત્રો નરેન્દ્ર મોદી જવાના છે ભૂટાનની યાત્રા પર. તો કઈ તારીખે? તો 17 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી ભૂટાનમાં જવાના છે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી. તમે ટીવી સ્ક્રીનમાં મિત્રો જોઈ રહ્યા છો આ છે નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદીની મિત્રો વાત થઈ છે તો નરેન્દ્ર મોદીને અત્યાર સુધીમાં કેટલા હોનર અથવા તો એવોર્ડ કયા કયા દેશ દ્વારા આપવામાં આવ્યો છે? કોમ્પિટિટિવ એક્ઝામમાં એક મહત્વનો પાઠ ભજવશે આવનારી કોમ્પિટિટિવ એક્ઝામમાં. તો અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદીજીને કેટલા હોનર મતલબ એવોર્ડ કોણે કયા કયા દેશ દ્વારા આપવામાં આવ્યો છે? તો સૌથી પહેલો દેશ છે સાઉદી અરબ દ્વારા કયો એવોર્ડ આપવામાં આવ્યો છે નરેન્દ્ર મોદીજીને મિત્રો? તો અબ્દુલ્લા ઝીલ અલ સઉદનો એવોર્ડ ઓર્ડર આપવામાં આવ્યો છે એવોર્ડ મિત્રો. ત્યારબાદ અફઘાનિસ્તાન દેશ દ્વારા કયો એવોર્ડ આપવામાં આવ્યો છે? તો ગાઝી આમિર અમાનુલ્લાહ ખાનનો ઓર્ડરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ પેલેસ્ટાઇન દેશ દ્વારા કયો એવોર્ડ આપવામાં આવ્યો છે? તો સ્ટેટ પેલેસ્ટાઇન એવોર્ડનો ગ્રાન્ડ કોલરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ યુએઈ મતલબ યુનાઇટેડ અરબ અમીરાત દેશ દ્વારા કયું સન્માન આપવામાં આવ્યું છે નરેન્દ્ર મોદીજીને? તો ઝાયદ એવોર્ડનો ઓર્ડરનો એવોર્ડ આપવામાં આવ્યો છે યુનાઇટેડ અરબ અમીરાત દ્વારા. ત્યારબાદ રશિયા દેશ દ્વારા કયું સન્માન આપવામાં આવ્યું છે? તો ઓર્ડર ઓફ ધ સ્ટેટ એન્ડ્રુ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે નરેન્દ્ર મોદીજીને. ત્યારબાદ ઓર્ડર ઓફ ધ ડિઝિગ્નેશન રૂલ્સ ઓફ નિશાન ઇઝુદ્દીન જે માલદીવ દેશ દ્વારા આપવામાં આવ્યું છે આ સન્માન. ત્યારબાદ ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ કોના દ્વારા આપવામાં આવ્યો છે? તો યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ રેકોગ્નેશન દ્વારા આપવામાં આવ્યો છે ચેમ્પિયન ઓફ ધ અર્થનો એવોર્ડ મિત્રો. તો અત્યાર સુધીમાં જે નરેન્દ્ર મોદીજીને જેટલા પણ એવોર્ડ આપવામાં આવ્યો છે આ 7 દેશો દ્વારા. તો આવનારી કોમ્પિટિટિવ એક્ઝામમાં જો એવોર્ડ રિલેટેડ પૂછાય તો આ 7 એવોર્ડ રિલેટેડ જરૂરથી પૂછાશે, તો આની બહારનો એક પણ ટોપિક્સ નહીં હોય. તો એટલું વસ્તુ મિત્રો તમને આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. મિત્રો વાત રહી છે ભૂટાન દેશની, તો ભૂટાન દેશની કેપિટલ શું છે? તો થિમ્પુ તેની કેપિટલ છે. પ્રધાનમંત્રી કોણ છે ભૂટાનના? તો લોટે સેરિંગ ભૂટાનના પ્રધાનમંત્રી છે. અને કરન્સી શું છે ભૂટાનની? તો નગ લટરમ ભૂટાનની કરન્સી છે મિત્રો. તો એટલું વસ્તુ તમને આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આ છે કે તાજેતરમાં ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈની કેટલામી જન્મજયંતિ ઉજવવામાં આવી છે 2019માં? બહુ સિમ્પલ છે, યાદ રાખજો. આવનારી કોમ્પિટિટિવ એક્ઝામમાં 2019-20ની કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હશો તો વિક્રમ સારાભાઈ રિલેટેડ જરૂરી ટોપિક પૂછાશે. તો 2019માં કેટલામો જન્મદિવસ ઉજવવામાં આવ્યો ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈનો? તો 100મી જન્મજયંતિ ઉજવવામાં આવી છે તાજેતરમાં. કઈ તારીખે? તો 12 ઓગસ્ટના રોજ વિક્રમભાઈ સારાભાઈની 100મી જન્મજયંતિ ઉજવવામાં આવી છે 2019માં. તેનું જન્મ તારીખ શું છે? તો 12 ઓગસ્ટ 1919માં વિક્રમ સારાભાઈનો જન્મ થયો હતો. કઈ જગ્યાએ? તો ગુજરાતના અમદાવાદમાં વિક્રમ સારાભાઈનો જન્મ થયો હતો. તમે ટીવી સ્ક્રીનો મિત્રો જોઈ રહ્યા છો આ છે ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈ મિત્રો. ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈનું પૂરું નામ શું છે યાદ રાખજો. તો વિક્રમ અંબાલાલ સારાભાઈ
વિક્રમ સારાભાઈનું પૂરું નામ છે. શા માટે આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઉપયોગી છે, કેમ કે 2019માં 100મી જન્મજયંતિ ઉજવવામાં આવી છે અને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે આ ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈને. ક્યારે? તો 1966ના રોજ. પદ્મ વિભૂષણ ક્યારે મળ્યો? તો 1972ના રોજ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં દર વર્ષે પૂછાય છે વિક્રમ સારાભાઈ રિલેટેડ. તો બીજું નામ શું છે વિક્રમ સારાભાઈને, કયા નામથી ઓળખાય છે? તો ફાધર ઓફ ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામ તરીકે ઓળખાય છે વિક્રમ સારાભાઈ. યાદ રાખજો, બીજા કયા નામે ઓળખાય છે? તો ફાધર ઓફ ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામના નામે ઓળખાય છે વિક્રમભાઈ સારાભાઈ મિત્રો. અને વિક્રમભાઈ સારાભાઈની યાદમાં 100મી જન્મજયંતિ ઉજવવાને ધ્યાનમાં રાખીને ઇસરો દ્વારા તાજેતરમાં 2019માં વિક્રમ સારાભાઈ પત્રકારિતા પુરસ્કાર આપવાનું નક્કી કર્યું છે. અને જેને પણ આ પત્રકારિતાનો પુરસ્કાર મળશે વિક્રમ સારાભાઈનો, તેને ઇનામ પેટે 5 લાખ રૂપિયા આપવામાં આવશે મિત્રો. અને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર કઈ જગ્યાએ છે ભારતમાં, એ યાદ રાખજો. તો કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર આવેલું છે મિત્રો. તો એટલું વસ્તુ મિત્રો તમને આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે કે તાજેતરમાં ગુજરાતમાં સાપુતારામાં કયું ફેસ્ટિવલ ખુલ્લું મુકાયું છે 2019માં લેટેસ્ટ? તો જવાબ છે મિત્રો, મોન્સૂન ફેસ્ટિવલનું તાજેતરમાં આયોજન થયું છે અને ખુલ્લું મુકાયું છે સાપુતારામાં મિત્રો. ક્યાં સુધી ચાલુ રહેશે આ મોન્સૂન ફેસ્ટિવલ? તો 9 સપ્ટેમ્બર 2019 સુધી આ મોન્સૂન ફેસ્ટિવલનું ચાલુ રહેવાનું છે સાપુતારામાં મિત્રો. અને આપણા મત્સ્ય ઉદ્યોગ મંત્રી અને પ્રવાસી મંત્રી દ્વારા આનું ખોલવામાં આવ્યું છે. તો કોણ છે આપણા મત્સ્ય ઉદ્યોગ મંત્રી અને પ્રવાસી મંત્રી તાજેતરમાં? તો જવાહરભાઈ ચાવડા તાજેતરમાં છે મિત્રો. અને સાપુતારા કઈ જગ્યાએ આવેલું છે એ યાદ રાખજો. તો સાપુતારા સહ્યાદ્રી અને પશ્ચિમ ઘાટમાં આવેલું છે સાપુતારા. અને ગુજરાતના કયા જિલ્લાનો ભાગ છે સાપુતારા? તો ગુજરાતના ડાંગ જિલ્લાનો ભાગ છે સાપુતારા મિત્રો. તો એટલું વસ્તુ મિત્રો તમને આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આ છે કે તાજેતરમાં 2 બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલ માટે જે બેટરી બનાવવામાં આવી છે તે બેટરી બનાવવા માટે અથવા તો ખરીદવાની મંજૂરી કોના દ્વારા આપવામાં આવી છે જે 2 બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલ છે તેની? તો જવાબ છે મિત્રો, સંરક્ષણ એક્વિઝિશન કાઉન્સિલ દ્વારા તાજેતરમાં આ જે 2 બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલ છે તેનું બેટરી બનાવવા માટે મંજૂરી આપી દીધી છે. કોના દ્વારા બેટરી બનાવવામાં આવશે? તો એની બેટરીનું મોડલનું નામ શું છે? તો NGMMCB મતલબ લોંગ રેન્જની બેટરી બનાવવા જઈ રહી છે. હવે એક ટર્મ આપેલી છે NGMMCB, તો એનું ફૂલફોર્મ શું થશે મિત્રો? તો તેનું ફૂલફોર્મ છે નેક્સ્ટ જનરેશન મેરીટાઇમ મોબાઇલ કોસ્ટ બેટરીઝ. આ NGMMCB નું ફૂલફોર્મ છે. અને રશિયા અને ભારતની કંપની આપણા ભારતમાં બનાવવા જઈ રહી છે આ 2 બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલની બેટરી મિત્રો. તો એટલું વસ્તુ મિત્રો તમને આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નહીં પણ 100% નહીં પણ 1000% આવનારી કોમ્પિટિટિવ એક્ઝામમાં જરૂરથી પહોંચાશે, કેમ કે તાજેતરમાં લોકસભા અને રાજ્યસભામાંથી એક બિલ પસાર થઈ ગયું છે, તેનું નામ શું છે મિત્રો? તો સવાલ છે મિત્રો કે તાજેતરમાં ગ્રાહક સુરક્ષા બિલ 2019માં કઈ જગ્યાએથી પાસ થયું છે? તો જવાબ છે મિત્રો, પહેલા લોકસભામાં પાસ થયું, ત્યારબાદ રાજ્યસભામાં પાસ થયું અને ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા સહી કરીને પૂરા ભારતભરમાં લાગુ કરી નાખ્યું છે આ ગ્રાહક સુરક્ષા બિલ મિત્રો. તો એ કોમ્પિટિટિવ એક્ઝામમાં મિત્રો પૂછી લે કે સૌપ્રથમવાર કઈ જગ્યાએ લાગુ કરવામાં આવ્યું? તો લોકસભામાં. પહેલીવાર જ્યારે લાગુ કરવામાં આવે કોઈ પણ બિલ ત્યારે લોકસભામાં પેશ કરવામાં આવે છે અને ત્યારબાદ લોકસભામાંથી પાસ થઈને રાજ્યસભામાં જાય છે અને રાજ્યસભામાં પાસ થઈને રાષ્ટ્રપતિની સહી કરવામાં આવે છે અને રાષ્ટ્રપતિ જ્યારે સહી કરે ત્યારે પૂરા દેશમાં લાગુ થઈ જાય છે. તો ગ્રાહક સુરક્ષા બિલ 2019માં લાગુ થઈ ગયું છે પૂરા ભારતભરમાં. અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986ને ધ્યાનમાં રાખીને આ બિલ લાગુ કરવામાં આવ્યું છે. અને નવા નિયમ પ્રમાણે આ ગ્રાહક સુરક્ષા બિલમાં સુધારા કરીને જે ઈ કોમર્સ કંપનીઓ છે, જેવી રીતે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, એવી પણ ઓનલાઈન zabang.com છે, એવી ઓનલાઈન જે સાઇટ ઉપર છે, જે ગ્રાહક સુરક્ષા બિલને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારના કડક નિયમ કરવામાં આવ્યા છે. અને તમામ પ્રકારની જે ઈ કોમર્સ સાઇટો છે, જો કોઈ પણ જાતની બેદરકારી રાખશે અથવા તો કોઈ પણ જાતના પ્રોડક્ટને ગેરકાનૂની રીતે અથવા ગેરરીતે પ્રસ્તુત કરીને લોકોને હાનિ પહોંચાડવાની કોશિશ કરશે અથવા તો લોકોને છેતરવાની કોશિશ કરશે, તો આ ગ્રાહક સુરક્ષા બિલ 2019ને ધ્યાનમાં રાખીને તેની સામે કડક પગલાં લેવા માટે ઈ કોમર્સ કંપનીઓને ધ્યાનમાં રાખીને આ ગ્રાહક સુરક્ષા બિલ તૈયાર કરવામાં આવ્યું છે, એ યાદ રાખજો. આ બિલ પાસ કરવાનું કારણ છે મિત્રો કે જો કોઈ સેલિબ્રિટી મતલબ કોઈ પણ
વ્યક્તિ સેલિબ્રિટી હોય અથવા તો અમિતાભ બચ્ચન હોય કે શાહરૂખ ખાન હોય કે અથવા તો સલમાન ખાન હોય, કોઈ પણ સેલિબ્રિટી કોઈ પણ વસ્તુનું માર્કેટિંગ કરે ખોટી રીતે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે આ ગ્રાહક સુરક્ષા બિલ અંતર્ગત મિત્રો. અને આને ધ્યાનમાં રાખીને સીસીપીએની રચના કરવામાં આવી છે. તો આ બિલને ધ્યાનમાં રાખીને સીસીપીએ શું છે, શું છે તો સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી તરીકે ઓળખાય છે આ સીસીપીએ મિત્રો. અને પ્રથમ ખોટું કરનાર અથવા તો જો પણ વ્યક્તિ આ ગ્રાહક સુરક્ષા બિલનો અધિનિયમનો દુરુપયોગ કરશે અને ખોટું કરશે, જો પહેલી વાર ખોટું કરશે કોઈ વ્યક્તિ અથવા તો કોઈ કંપની તો તેને 10 લાખ સુધીનો જુર્માનો ભરવો પડશે અથવા તો 2 વર્ષની સજા થશે. ત્યારબાદ એની ભૂલ જો એને બીજી વાર કરીએ તો તેની સામે 50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અથવા તો 5 વર્ષ સુધીની સજા થશે. તો ગ્રાહક સુરક્ષા બિલ તાજેતરમાં મંજૂર થઈ ગયું છે, લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિ દ્વારા સહી કરી દેવામાં આવી છે. તો પૂરા ભારતભરમાં ગ્રાહક સુરક્ષા બિલ મંજૂર થઈ ગયું છે 2019માં મિત્રો. તો એટલું વસ્તુ તમને આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે, બહુ સિમ્પલ છે આ પણ એક પ્રશ્ન, કેમ કે તાજેતરમાં મોટર વ્હીકલ સંશોધન બિલ પણ પાસ થઈ ગયું છે. તો શું છે મિત્રો પ્રશ્ન, તો તાજેતરમાં મોટર વ્હીકલ સંશોધન બિલ 2019માં પાસ થયું છે. કઈ કઈ જગ્યાએ અને કોના દ્વારા પાસ કરવામાં આવ્યું છે, તો સૌથી પહેલાં લોકસભામાં પાસ કરવામાં આવ્યું, ત્યારબાદ રાજ્યસભામાંથી પાસ કરવામાં આવ્યું અને ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા સહી કરીને આને લાગુ કરી દીધું છે મોટર વ્હીકલ સંશોધન બિલ 2019માં. અને આમાં આના નિયમો શું બદલાઈ ગયા છે મોટર વ્હીકલ સંશોધન બિલના 2019માં, તો એના નિયમ જરૂરથી યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામમાં થોડું ડીપમાં પૂછી લે. તો નિયમ શું છે, નવા બદલીને શું થયા છે, તો રોડ પર જે પણ વ્યક્તિ ગેરરીતે વાહનો ચલાવશે તો તેની સામે તેની વિરોધમાં કડક પગલાં લેવા માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે. તો નિયમ કેવા પ્રકારના બનાવવામાં આવ્યો છે, જો કોઈ વ્યક્તિ લાયસન્સ વગર પકડાશે તો પહેલાં જે પૈસા ચૂકવવાના પડતા હતા તે 500 હતા, તે વધારીને 2019માં જે મોટર વ્હીકલ સંશોધન બિલ પાસ કર્યું છે તે 500ની જગ્યાએ ડાયરેક્ટ 5000 કરી દેવામાં આવ્યા છે. તો કોમ્પિટિટિવ એક્ઝામમાં મિત્રો પૂછી લે કે પહેલાં જે લાયસન્સ મોટર વ્હીકલ સંશોધન બિલમાં જે લાયસન્સ વગર પકડાશે કોઈ વ્યક્તિ વાહન ચલાવતા તો 500 લેવાતા હતા, તેની જગ્યાએ વધારીને કેટલા કરવામાં આવ્યા, તો 5000 મિત્રો. ત્યારબાદ જે કારની મતલબ ફોર વ્હીલની જો કારની સીટ ઉપર સીટ બેલ્ટ બાંધી ન હોય તો પહેલાં 100 રૂપિયા દંડ થતો હતો, તે ડાયરેક્ટ વધારીને 1000 કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ દારૂ પીને જો કોઈ વ્યક્તિ ચલાવતો પકડાશે તો પહેલાં 2000 લેવાતા હતા દંડ, તે વધારીને 10000 કરવામાં આવ્યો છે. ત્યારબાદ કોઈ વ્યક્તિ સ્ટંટ મારતો પકડાશે અથવા તો રોડ ઉપર કોઈ વ્યક્તિ સ્ટંટ બાઇક દ્વારા કરતો પકડાશે તો 5000 સુધીનો દંડ થશે. અને હિટ એન્ડ રન કેસ મતલબ કોઈ વ્યક્તિ ઉપર ગાડી ચડાવી દીધી હોય અથવા તો તેને શારીરિક રીતે તેને બોડી પાર્ટ્સમાં કોઈ નુકસાન પહોંચાડ્યું હોય અથવા તો હિટ એન્ડ રન કેસમાં પહેલાં 25000 મળતા હતા તેની જગ્યાએ 2 લાખ સુધીની ચૂકવવા પડશે મિત્રો કોઈ વ્યક્તિ હિટ એન્ડ રન કેસમાં પકડાશે તો. તો એટલું વસ્તુ જે નિયમ બદલાના છે યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામમાં આ નિયમ ઉપર સૌથી વધારે ફોકસ કરશે પેપર સેટર. તો પહેલાં કેટલા હતા પૈસા અને અત્યારે મોટર વ્હીકલ સંશોધનમાં વધારીને કેટલામાં કરવામાં આવ્યા, તો સ્માર્ટ રીતે થોડુંક પ્રિપેરેશન કરીને કોઈ જગ્યાએ લખી લેજો મોટર વ્હીકલ સંશોધન બિલ મિત્રો. અને પહેલાંનું પણ બિલનું ધ્યાન રાખજો મિત્રો. જો મિત્રો તમે આજના વિડીયોમાં જે પણ પ્રશ્ન સારો લાગ્યો હોય તમારા મને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને મને મોકલવા છે, જેથી મને પણ આઈડિયા મારા સ્ટુડન્ટ કઈ કઈ વસ્તુ પર સૌથી વધારે ફોકસ આપે છે. તો એઝ અ રિક્વેસ્ટ કે તમારો આન્સર નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ત્યારબાદ મિત્રો કાલના વિડીયોના પ્રશ્ન હતા કે પીએમ કેવીવાયનું પૂરું નામ શું છે, તો પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના તરીકે ઓળખાય છે. ત્યારબાદ ફેમનું ફૂલ ફોર્મ શું છે, તો ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ હાઇબ્રિડ વ્હીકલ તરીકે ઓળખાય છે, ફેમનું પૂરું નામ છે મિત્રો. ત્યારબાદ ગુજરાતની કઈ બેસ્ટ ફીચર ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો છે તાજેતરમાં, તો હેલ્લારો મૂવીને. અને ગુજરાત સરકાર દ્વારા 2 કરોડનું ઇનામની જાહેરાત કરી છે. ત્યારબાદ વિશ્વ આદિવાસી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો 2019માં, તો 9 ઓગસ્ટના રોજ મિત્રો. તો એટલું વસ્તુ ઘણા બધા સ્ટુડન્ટે આનો સાચો આન્સર આપેલો છે મિત્રો. તો થેન્ક યુ સો મચ મિત્રો, આવીને ફીડબેક કરતા રહેજો જેથી મને પણ વધારે મોટિવેશન મળે તમારી માટે નોન સ્ટોપ ડેલી સ્પેશિયલ આવા કરંટ અફેર્સના વિડીયોઝ તમારી માટે લાવતા રહો. તમારો કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ સુઝાવ હોય તો 2 ધડકને બિંદાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. તમામ પ્રકારની ઇન્ફોર્મેશન મળી જશે મારી ચેનલ પરથી એકદમ ફ્રી, તમારે મને 1 પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને આજનો વિડીયોનો ટાર્ગેટ છે ખાલી 1500 લાઇકનો. ગુજરાતની એકમાત્ર મારી એવી ચેનલ છે જે ટાઈમ ટુ ટાઈમ વિડીયોઝ અપલોડ કરે છે. 5:15 વાગે એક્ઝેક્ટ હું વિડીયોઝ અપલોડ કરું છું. 5:15 વાગે ઉઠીને તમારી માટે ડેડિકેશન સાથે 5 વાગે વિડીયોઝ અપલોડ કરું છું. તો એઝ અ રિક્વેસ્ટ કે મારી મહેનતને વધારે વધારે એપ્રિશિએટ કરો જેથી વધારે વધારે
વિડીયોઝ તમારી માટે તમારી આવનારી કોમ્પિટિટિવ એક્ઝામને ઓર ઝ્યાદા ઇઝી ને સરળ બનાવી શકું તો એઝ અ રિક્વેસ્ટ કે મને મારા મોટિવેશન માટે એક લાઇક બટન પર જરૂરથી ક્લિક કરજો. ત્યારબાદ મિત્રો આજના વિડીયોના પ્રશ્ન છે કે એની એફટીનું પૂરું નામ શું છે, તો ઓપ્શન નથી આપેલો, તમારે મને લખીને મોકલવાનું છે ફૂલ ફોર્મ. ત્યારબાદ વર્લ્ડ બાયોફ્યુલ ડે ક્યારે ઉજવવામાં આવ્યો 2019માં, તો ઓપ્શન છે 8 ઓગસ્ટ, 9 ઓગસ્ટ, 10 ઓગસ્ટ અને 11 ઓગસ્ટ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન છે કે એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ પૂરા ભારતભરમાં કઈ તારીખથી લાગુ થશે, તો ઓપ્શન છે 1 એપ્રિલ 2020, 1 મે 2020, 1 જૂન 2020, 1 ઓગસ્ટ 2020. ત્યારબાદ મિત્રો વર્લ્ડ લાયન ડે ક્યારે ઉજવવામાં આવ્યો 2019માં, તો ઓપ્શન છે 10 ઓગસ્ટ, 11 ઓગસ્ટ, 12 ઓગસ્ટ અને 13 ઓગસ્ટ. જો મિત્રો તમે ડેલી બેસતો મારા કરંટ અફેર્સના વિડીયોઝ તમે જોતા હશો તો તમે આનો આન્સર સરળતાથી આપી શકશો. તો એઝ અ રિક્વેસ્ટ કે તમે આનો આન્સર નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. તમારો કોઈ પણ ડાઉટ હશે, કોઈ પણ સુઝાવ હશે તો 24 કલાકની અંદર રિપ્લાય કરવાની કોશિશ કરી. અને આજનો વિડીયો ટાર્ગેટ છે ખાલી 1500 લાઇકનો, તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ અત્યારે જ એક લાઇક બટન પર ક્લિક કરો. તમારી એક લાઇક ગુજરાતના છોકરા છોકરી સુધી આપણો વિડીયો તેના સુધી પહોંચી જશે, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળી શકે મિત્રો તમને એક્ઝામ રેટે. તો લાઇક કરવાનું ભૂલશો નહીં. અને મારા નવા દસ મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરો અને બાજુના ઘંટી બટનને દબાવો, જેથી સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયો તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે. તો સવારના 5 વાગે એક્ઝેટ મેળવવા માટે આ બાજુના ઘંટી બટનને દબાવવાનું તમે ભૂલશો નહીં. તમારો કિંમતી સમય આપીને મારો વિડીયો જોવા માટે ધન્યવાદ. હું આશા કરું કે તમારો દિવસ આજનો ખૂબ જ સરસ જાય. તમારી આવનારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો મિત્રો.